વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહે છે? મોહનગામી ડેલી રાશિફલની ગુજરાતી ઓગસ્ટ 2024. વૃશ્ચિક રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળ રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આવો જોઈએ તમારો ઓગસ્ટ મહિનો કેવો રહે છે. જાણો આપનું ઓગસ્ટ મહિનાનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહે છે. કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર, સાથે જાણો કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો, આવો જાણીએ વૃશ્ચિક રાશિનું રાશિફળ. ગુજરાતી ભાષામાં ઓગસ્ટ માસમાં વૃશ્ચિક રાશિફળ. વૃશ્ચિક રાશિ ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોનું માસિક રાશિફળ. વૃશ્ચિક રાશિ રાશિમાં આઠમું જ્યોતિષીય રાશિ છે. આ રાશિ 210 થી 240 ડિગ્રી સુધી ફેલાયેલી છે. વિશાખા 4 તબક્કો, અનુરાધા 4, સિનિયર 4, માનજનો જેટલા લોકો વૃશ્ચિક રાશિના છે. આ રાશિનો સ્વામી મંગળ છે. ચંદ્ર વૃશ્ચિક રાશિ પર ગતિ કરે છે ત્યારે જનોક્ષલા લોકોની રાશિ વૃશ્ચિક રાશિ હોય છે. આ રાશિને સો ના ની નુ ને ના યા ઈ યુ કહેવામાં આવે છે. વૃશ્ચિક રાશિ ઓગસ્ટ મહિના રાશિફળ. સૂર્ય તમારા રાશિ માટે 10મા ઘરના સ્વામી સૂર્ય ઓગસ્ટ 16ના રોજ 9મા ઘરના કર્ક રાશિમાંથી 10મા ઘરના સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય સત્તા, નોકરી અને આત્મવિશ્વાસનો કારક છે. બુધ વૃશ્ચિક રાશિ માટે 8મા અને 11મા ઘરના સ્વામી બુધ ઓગસ્ટ 22ના રોજ વક્રી ગતિમાં 9મા ઘરના કર્ક રાશિમાંથી 10મા ઘરના સિંહ રાશિમાં પ્રવેશ કરશે. બુધ બુદ્ધિ, સંભાષણ અને આર્થિક વ્યવહારનો સંકેત આપે છે. શુક્ર વૃશ્ચિક રાશિ માટે 7મા અને 12મા ઘરના સ્વામી શુક્ર ઓગસ્ટ 25ના રોજ 10મા ઘરના સિંહ રાશિમાંથી 11મા ઘરના કન્યા રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર પ્રેમ, આર્થિક વ્યવહાર અને સૌંદર્યનો સંકેત આપે છે. મંગળ વૃશ્ચિક રાશિના સ્વામી અને 6મા ઘરના સ્વામી મંગળ ઓગસ્ટ 26ના રોજ 7મા ઘરના વૃષભ રાશિમાંથી 8મા ઘરના મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ શક્તિ આરોગ્ય અને વ્યવસાયના મુદ્દાઓનો સંકેત આપે છે. ગુરુ, શનિ, રાહુ અને કેતુ આ મહિને ગુરુ વૃષભ રાશિમાં, શનિ કુંભ રાશિમાં, રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં સંચરશે. નોકરી વૃશ્ચિક રાશિ માટે આ મહિનો નોકરીના મોરચે અનુકૂળ રહેશે. સૂર્ય અને બુધનો ગોચર અનુકૂળ હોવાથી નોકરીમાં પ્રગતિ શક્ય છે. તમારા કામની ગુણવત્તામાં સુધારો થશે અને ઉચ્ચ અધિકારીઓની પ્રશંસા મળશે. નવો તકો મળશે અને તમારી સર્જનાત્મકતા વધશે. કલા મીડિયા ક્ષેત્રે કામ કરનારા માટે સારા પરિણામ મળશે. નોકરીમાં ફેરફાર અથવા ટ્રાન્સફર ઇચ્છુક લોકો માટે આ મહિનો અનુકૂળ છે. નોકરી શોધી રહેલા લોકો માટે બીજા અર્ધમાં તકો મળશે. નોકરીમાં પૂર્વના સમસ્યાઓ ઉકેલાશે અને સ્થિરતા આવશે. ક્યારે તમારા કામમાં અવરોધો આવી શકે છે જેનાથી તકલીફ થશે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને વિવાદોથી દૂર રહેવું શ્રેષ્ઠ છે. આર્થિક સ્થિતિ વૃશ્ચિક રાશિ માટે આ મહિનો આર્થિક રીતે મિશ્ર પરિણામ લાવશે. નોકરીમાં પ્રગતિ હોવા છતાં આવકમાં મોટો ફેરફાર નહીં આવે જેના કારણે નિરાશા થઈ શકે છે, પરંતુ રોકાણ અને નવા આવકના સ્ત્રોતો દ્વારા આવક મળશે અને આર્થિક મુશ્કેલીઓ ઘટશે. આ મહિને મંગળનો ગોચર અનુકૂળ નહીં રહે, તેથી ખર્ચ અને આર્થિક ધનશ્યોમાં સાવચેતી રાખવી. ઉતાવળમાં નુકસાનકારક રોકાણથી બચવું. કુટુંબ માટે આ મહિનો અનુકૂળ રહેશે. કુટુંબમાં તમારી માન મર્યાદા વધશે અને સભ્યો વચ્ચે સૌહાર્દ રહેશે. આ મહિના પ્રારંભે કુટુંબ સાથે યાત્રા અથવા તીર્થયાત્રા શક્ય છે. ક્યારે તમારું માનવું કે તમારા શબ્દને માન આપતા નથી તેનો કારણે કડક બોલી શકો છો.
જીવનસાથીના આરોગ્યની કાળજી લેવી જરૂરી છે. આરોગ્ય આ મહિને આરોગ્ય માટે મોટે ભાગે અનુકૂળ રહેશે. સૂર્યનો ગોચર અનુકૂળ હોવાથી આરોગ્ય સમસ્યાઓ ઝડપથી ઠીક થશે. આ મહિને આખો મંગળનો ગોચર અનુકૂળ નહીં રહે, તેથી કેટલીક આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને માથાનો દુખાવો, ચહેરો અને છાતી સંબંધિત આરોગ્ય સમસ્યાઓ માટે સાવચેતી રાખવી. વ્યવસાય વૃશ્ચિક રાશિના વ્યવસાયીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે. તમારો વ્યવસાય વધશે અને સારા પ્રમાણમાં માન્યતા મળશે. આ મહિના પહેલા અર્ધમાં કરેલા કેટલાક ફેરફારો સારા પરિણામ લાવશે, પરંતુ ક્યારેક ગ્રાહકો અથવા ભાગીદારો સાથે વિવાદ થઈ શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી અને સમસ્યાઓને ઉકેલવા પ્રયત્ન કરવો શ્રેષ્ઠ છે. અભ્યાસ વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે. સૂર્ય અને બુધનો ગોચર અનુકૂળ હોવાથી અભ્યાસમાં એકાગ્રતા વધશે અને માન્યતા મળશે. પ્રથમ અર્ધમાં શિક્ષકો અથવા મોટા લોકોની મદદથી પરીક્ષામાં અથવા અભ્યાસમાં સારા પરિણામ મળશે. વિદેશમાં અથવા ઈચ્છિત શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ ઈચ્છુક લોકો માટે આ મહિનો અનુકૂળ છે. આ મહિને અંત સુધી મંગળનો ગોચર અનુકૂળ નહીં રહે, જેથી અભ્યાસમાં કેટલીક અવરોધો થઈ શકે છે. ધીરજ સાથે પ્રયાસ કરવાથી આ અવરોધોને દૂર કરી શકશો. ઉપાય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ મહિનો મંગળનો ગોચર અનુકૂળ નહીં રહે, તેથી મંગળ માટે ઉપાય કરવો શ્રેષ્ઠ છે. મંગળના પ્રતિકૂળ પ્રભાવને ઘટાડવા માટે દરરોજ અથવા મંગળવારે મંગળ અથવા સુબ્રમણ્ય સ્વામી અથવા નરસિંહ સ્વામીના સ્તોત્રોનું પાઠ કરવું શ્રેષ્ઠ છે. મંગળવારે મંગળ અથવા સુબ્રમણ્ય સ્વામી માટે અર્ચન કરાવવાથી મંગળના પ્રતિકૂળ ફળો ઘટાડે છે. નોંધહીન આપવામાં આવેલા ઉપાયોમાં બધા જ કરવાનું જરૂરી નથી. તમારી ક્ષમતા મુજબ આપવામાં આવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવી શકો છો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે, મોહનગામી બ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ. હર જય માતાજી.